आकाश अने पृथ्वी जता रहेशे, पण ईश्वरना वचनों कदी निष्फळ जशे नहीं। ईश्वरना आगमन ने माटे आपणे तैयार रहिए। सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो। स्तवन करूं नित तारो, વહાલા દર્શક મિત્રો, આપ સર્વનો હું ફરી એકવાર આ અદ્ભુત બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં સ્વાગત કરું છું. મિત્રો, હું એવું અનુમાન કરી શકું છું કે જેમ જેમ આપણો અભ્યાસ આગળ વધી રહ્યો છે, તેમ તેમ આપણે આ પુસ્તકની સમાપ્તિ તરફ જિજ્ઞાસાપૂર્વક આગળ વધી રહ્યા છીએ. આપણે ગત અભ્યાસમાં પ્રભુ ઈસુના બીજા આગમન અને મહાવિનાશની કઈ કઈ નિશાનીઓ બાઇબલમાં આપેલી છે તે વિશે જોઈ રહ્યા હતા. આજનો આપણો અભ્યાસ માથીની લખેલી સુવાર્તા તેના 24મા અધ્યાયની 29મી કલમથી લઈને 25મા અધ્યાયની 30મી કલમ સુધી છે. આજે આપણે વિશ્વાસીઓને આકાશમાં ઉપાડી લેવામાં આવશે અને પ્રભુ ઈસુના 1000 વર્ષોના રાજ્ય વિશે વિસ્તારપૂર્વક જોઈશું. આપણે તે પણ જોઈશું કે કોણ તેમાં સામેલ થઈ શકશે. પ્રભુ ઈસુ આ બધી વાતોને દ્રષ્ટાંતો દ્વારા સમજાવે છે, જેમાં મુખ્ય દ્રષ્ટાંત તે 10 કુમારિકાઓનું છે. જેટલા વિશ્વાસીઓ રાહ જોઈ રહ્યા છે તેમાંથી કેટલા તે 1000 વર્ષોના રાજ્યમાં સામેલ થશે તે વિશે પણ જોઈશું. તે પછી પ્રભુ ઈસુ તાલંતો એટલે આપણને જે ગુણો અને યોગ્યતાઓ આપવામાં આવી છે તેના દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. મિત્રો, આજનો અભ્યાસ એક વિશ્વાસી માટે, અથવા તો એમ કહીએ કે જે ખ્રિસ્તની પાછળ ચાલે છે, તેમના માટે બહુ જ મહત્વપૂર્ણ છે. આજે આપણે જોઈશું કે આપણે આપણી યોગ્યતાઓનો કેવી રીતે ઈશ્વરના રાજ્ય માટે ઉપયોગ કરવાનો છે. તો આવો મિત્રો, આજના અભ્યાસની શરૂઆત કરીએ. અહીં તમે જોશો તો માનવ પુત્રનું આગમન એ શીર્ષક નીચે 29મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને કહે છે કે આ દિવસોની મુશ્કેલીઓ પછી તરત જ સૂર્ય પોતાનું તેજ ગુમાવશે અને ચંદ્ર પ્રકાશશે નહીં, આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશના નક્ષત્રો તેમના માર્ગમાંથી હટાવાશે. હવે આ દિવસોની મુશ્કેલીઓ પછી તરત જ, એ વિધાન ઉપર વિચાર કરતા મારી સમજ પ્રમાણે આ બધી જ બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન વખતે બનશે. 30મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ત્યાર પછી માનવ પુત્રના આગમનની નિશાની આકાશમાં દેખાશે, તે વખતે પૃથ્વીની બધી પ્રજાઓ વિલાપ કરશે અને તેઓ માનવ પુત્રને આકાશમાં વાદળો મધ્યે સામર્થ્ય અને મહાન ગૌરવ સહિત આવતા નિહાળશે. ત્યાર પછી માનવ પુત્રના આગમનની નિશાની આકાશમાં દેખાશે. હવે આ નિશાની કઈ હશે, શું સૂચવે છે એ? ફરીથી મિત્ર, હું એ કહેવા માગું છું કે જૂના કરારમાં જણાવેલી ઇઝરાયેલી પ્રજાને ઈશ્વર દ્વારા આપવામાં આવેલો એ તો મહિમા છે, ઈશ્વરની હાજરીનો મહિમા. પૃથ્વી ઉપર એકમાત્ર પ્રજાને એવો લાભ મળ્યો હતો જેણે ઈશ્વરની હાજરીનો, ઈશ્વરના મહિમાનો અનુભવ કર્યો હતો, અને એ પ્રજા તો યહૂદી પ્રજા, ઇઝરાયેલી પ્રજા. જૂના કરારમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનો મહિમા કરાર કોષની ઉપર હતો અને ત્યારબાદ મંદિરમાં હતો, પરંતુ ઇઝરાયેલી પ્રજાના પાપને લીધે ઈશ્વરનું ગૌરવ, ઈશ્વરનો મહિમા ચાલ્યા ગયા. અને જ્યારે ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે ઈશ્વરનો આબેહૂબ મહિમા અને ઈશ્વરના આબેહૂબ ગૌરવ પાછા આવ્યા. 31મી કલમમાં કહે છે,
મોટું રણશીંગડું બગાડવામાં આવશે અને પૃથ્વીની ચારે દિશામાં તે પોતાના દૂતોને મોકલશે. તેઓ ક્ષિતિજના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી જઈને ઈશ્વરના પસંદ કરેલા લોકોને એકત્રિત કરશે. હવે આ કલમમાં પણ મિત્ર પસંદ કરેલા લોકો એ ઇઝરાયેલી પ્રજા માટે વાપરવામાં આવેલા શબ્દો છે. ઈશ્વરના દૂતો ઇઝરાયેલી લોકોને પૃથ્વીની ચારેય બાજુથી એકત્ર કરવાનું કામ કરશે અને એ સમયે મંડળી, ઈસુ ખ્રિસ્તની મંડળી તો ઈસુ ખ્રિસ્તની પાસે ઉપર ગગનમાં ચડી ગઈ હશે. હવે અંજીરી પરથી બોધપાઠ એ શીર્ષક નીચે 32 અને 33 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે અંજીરી પરથી બોધપાઠ શીખો. જ્યારે તેની ડાળીઓ લીલી અને કુમળી બને છે અને પછી પાન ફૂટવા લાગે છે ત્યારે તમને ખબર પડી જાય છે કે હવે ઉનાળો આવી પહોંચ્યો છે. એ જ પ્રમાણે જ્યારે તમે આ બધા બનાવો બનતા જુઓ ત્યારે તમને ખબર પડી જશે કે તે એકદમ નજીક આવી પહોંચ્યો છે. મને ખબર નથી મિત્ર કે ઇઝરાયેલી પ્રજાને અંજીરીના ઝાડ સિવાય બીજી કઈ રીતે અથવા બીજી કઈ બાબત સાથે સરખાવી શકાય. 34મી કલમ કહે છે, હું તમને સાચે જ કહું છું, વર્તમાન પેઢી જતી રહે તે પહેલાં આ બધા બનાવો બનશે. આ જાતિ અથવા તો વર્તમાન પેઢી એટલે ઇઝરાયેલી પ્રજા. મૂળ ગ્રીક ભાષામાં જાતિ અથવા પ્રજા માટે પેઢી શબ્દ વાપરવામાં આવ્યો છે. 35મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ મારા વચનો નિષ્ફળ જશે નહીં. ઈસુ ખ્રિસ્ત જે કાંઈ કહી રહ્યા છે મિત્ર એ સંપૂર્ણ ખાતરીદાયક અને સત્ય છે. જે આકાશ અને પૃથ્વી આપણે જોઈ રહ્યા છીએ ને, જેમાં આપણે રહીએ છીએ, એ દૂર થઈ જશે અને નવું આકાશ અને નવી પૃથ્વી રચવામાં આવશે. 36મી કલમ કહે છે, જાગતા રહેજો એ શીર્ષક નીચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે, તે દિવસ કે ઘડી ક્યારે આવશે તે અંગે કોઈને માહિતી નથી. આકાશના દૂતો કે માનવ પુત્રને તેની ખબર નથી, પણ ફક્ત ઈશ્વર પિતા તે જાણે છે. હવે જોકે માણસોને એ સમજાશે કે એ ઘડી અથવા તો એ સમય પાસે આવી ગયો છે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનનો, પણ એમ છતાં એ ચોક્કસ કયા સમયે આવશે એની તો ઈશ્વર પિતા સિવાય બીજા કોઈને ખબર નથી. 37મી કલમમાં કહે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કે નૂહના દિવસોમાં જે બન્યું તેવું જ માનવ પુત્રના આગમન સમયે પણ થશે. હવે એ નૂહના જમાનામાં શું બન્યું? 38 અને 39 કલમ જુઓ, જળ પ્રલય પહેલા નૂળ વાણમાં ગયો તે દિવસ સુધી લોકો ખાતા અને પીતા હતા તથા લગ્ન કરતા અને કરાવતા હતા. જળ પ્રલય આવીને તેઓને બધાને ઘસડી ન ગયો ત્યાં સુધી શું બની રહ્યું હતું તેની તમને ખબર પડી નહીં. નૂના જમાનામાં બહુ જ વ્યાપક પ્રમાણમાં મિત્ર ભ્રષ્ટાચાર વ્યાપી ગયો હતો. એ વખતના લોકો ભુંડાઈમાં એટલા બધા ભ્રષ્ટ થઈ ગયા હતા કે બિલકુલ હલકી કક્ષાએ પહોંચી ગયા હતા. એ જમાનાના લોકો વિશે બાઇબલમાં ઉત્પત્તિનું જે પુસ્તક છે પ્રથમ પુસ્તક એના 6 અધ્યાયની 5મી કલમમાં જાહેર કરવામાં આવ્યું છે કે યહોવાએ ઈશ્વરે જોયું કે માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ અને તેઓના હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી જ છે. પરંતુ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે તેમનું આગમન નૂના જમાનાના જેવા દિવસો હતા તેવા જ દિવસોમાં થશે. ઈસુ ખ્રિસ્તે પણ જણાવે છે કે લોકો ખાતા હશે અને પીતા હશે. હવે ખાવા અને પીવામાં ખોટું શું છે? શું ખાવું પીવું યોગ્ય નથી? ખાવા પીવામાં તો કાંઈ ખોટું નથી. બાઇબલમાં ઈશ્વરનું વચન એ પ્રમાણે જણાવે છે કે ખાવા પીવામાં કશું ખોટું નથી, પણ તમે જે કાંઈ કરો એ ઈશ્વરના મહિમાને માટે કરો. કરંથવાસીઓને લખેલો 1 31મી કલમ પ્રમાણે, હવે નૂના જમાનામાં લોકો ઈશ્વરના મહિમા માટે ખાતા પીતા નહોતા. હકીકતમાં તો એ લોકો એવું જીવન જીવતા હતા કે જાણે ઈશ્વરનું અસ્તિત્વ જ ના હોય, ઈશ્વરનું અસ્તિત્વ હોય જ નહીં. આપણે કેવા પ્રકારનું જીવન જીવી રહ્યા છીએ મિત્ર? કોને મહિમા મળે એવું જીવન આપણે જીવીએ છીએ? આપણા દેહને, દુનિયાને કે પછી પોતાને? વારો આગળ 40 અને 41 કલમ જુઓ તો લખ્યું છે, તે સમયે જ્યારે માનવ પુત્ર આવશે ત્યારે પણ એવું જ બનશે. તે સમયે બે પુરુષો ખેતરમાં કામ કરતા હશે, એકને લેવામાં આવશે અને બીજાને પડતો મૂકવામાં આવશે. બે સ્ત્રીઓ ઘંટીએ દળતી હશે, એકને લેવામાં આવશે અને બીજીને પડતી મૂકવામાં આવશે. અહીં પણ તમે જુઓ મિત્ર, ઈસુ ખ્રિસ્ત એમના અચાનક આગમન વિશે પ્રકાશ આપે છે. અચાનક આવશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અચાનક અણધાર્યા ઈસુ ખ્રિસ્ત આવશે, પણ ગમે ત્યારે, સમય કે ઘડી કોઈને ખબર નથી સિવાય ઈશ્વર પિતા. ઈશ્વર પિતાને જ માત્ર એની ખબર છે. 42મી કલમમાં શું કહે છે, સાવધ રહો કારણ તમારો પ્રભુ કયા દિવસે આવશે તેની માહિતી તમારી પાસે નથી. સાવધ રહો એ શબ્દ મિત્ર ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર વ્યક્તિ માટે નહીં,
કારણ કે ઈસુ ખ્રિસ્તની મંડળી તો સ્વર્ગમાં ઉપર ઊંચકાઈ ગઈ હશે અને મહાવિપત્તિ કાળનો સમય શરૂ થઈ ગયો હશે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન વિશેની કાળજી અને ચિંતા રાખવા માટે પૃથ્વી ઉપર જે માનવજાત હયાત હશે એમને માટે આ ચેતવણી છે, સાવધ રહો. આગળ 43 અને 44 કલમો જોઈએ તો લખવામાં આવ્યું છે, તમે એટલું સમજી લો, પ્રભુ ઈસુ ખ્રિસ્તા પ્રમાણે કહે છે, તમે એટલું સમજી લો કે જો ઘરના માલિકને ખબર પડી જાય કે ચોર ક્યારે આવવાનો છે તો તે જાગતો રહેશે અને ચોરને તેના ઘરમાં ચોરી કરવા દેશે નહીં. તેથી તમારે પણ હંમેશા તૈયાર રહેવું જોઈએ, કારણ તમે ધારતા નહીં હોય એવા સમયે માનવ પુત્ર આવશે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના આગમન વિશે ચોક્કસ સમય અને તારીખ વારની માહિતી આપી દીધી હોત તો બધા જ લોકો એ સમય પૂરતી તૈયારી રાખે ને અને પ્રભુની પ્રતીક્ષા પણ કરે. ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરનાર અને ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ નહીં કરનાર, ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરનાર અને ઈસુ ખ્રિસ્તને પ્રેમ નહીં કરનાર બંને પ્રકારના લોકો એ સમય પૂરતી તૈયારી રાખે. વારું, આગળ 45 થી 51 કલમો જોઈએ. વિશ્વાસુ અને બુદ્ધિશાળી નોકર એ શીર્ષક નીચે પ્રભુ ઈસુ ખ્રિસ્ત 45 થી 51 કલમોમાં કહે છે, પોતાના શેઠે બીજા નોકરોને યોગ્ય સમયે ખોરાક આપવા તેમનો ઉપરી ઠરાવ્યો હોય એવો વિશ્વાસુ અને બુદ્ધિશાળી નોકર કોણ છે? શેઠ જ્યારે ઘરે આવે ત્યારે એવા નોકરને તેનું કાર્ય કરતો જુએ તો તેને ધન્ય છે. હું તમને સાચે જ કહું છું, આવા નોકરને તો શેઠ પોતાનો સમગ્ર કારભાર સોંપશે. પણ જો તે મૂર્ખ નોકર એમ વિચારે કે મારો શેઠ લાંબા સમય સુધી પાછો આવવાનો નથી અને તેથી તે તેના સાથી નોકરોને માર મારે અને દારૂડિયાઓની સાથે ખાઈ પીવે તો તે ધારતો નથી તેવી ઘડીએ તેનો શેઠ પાછો આવશે, એ નોકરના કાપીને ટુકડે ટુકડા કરી નાખશે અને દંભીઓના જેવા તેના હાલ કરશે, ત્યાં રડવાનું અને દાંત કટકટાવવાનું હશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે એ સમયે ઘણા બધા લોકોનું વલણ એ નકામા આળસુ ચાકર જેવું હશે. એણે જે કાર્ય અને સેવા કરવાના છે એ નહીં કરવાને બદલે માત્ર પ્રતીક્ષાને નામે પોતાની શક્તિ, પોતાનો સમય અને પોતાની આવડતને વ્યય કર્યો. હવે મિત્ર, આપણે 25મા અધ્યાયમાં પ્રવેશીએ છીએ. માથે અનુસાર શુભ સંદેશ 25મો અધ્યાય, 10 કન્યાઓનું ઉદાહરણ એ શીર્ષક નીચે તમે જોશો મિત્ર, તો પહેલી કલમમાં લખ્યું છે, આકાશના રાજની સરખામણી આ રીતે કરી શકાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના શિષ્યોને શિક્ષણ આપતા આ પ્રમાણે કહે છે કે આકાશના રાજની સરખામણી આ રીતે કરી શકાય. 10 કન્યાઓ પોતાના દીવા સળગાવીને વરરાજાને મળવા ગઈ. હવે મિત્ર, નવા કરારના સમયમાં ચાલતી આ પ્રણાલિકા સમજવી બહુ જરૂરી છે.
एक बीजा अनुवाद प्रमाण 25मा अध्यायनी प्रथम कलम सूचवे छे के 10 कन्याओ वरराजा ने अने तेनी पत्नी ने मळवा गई। एनो अर्थ ए थाय के वरराजा लग्न विधि पतावीने लग्न जमणमां पधारी रह्यो छे। मारी तो मित्र ए समजण छे के जो के प्रभु ईसु ख्रिस्त अने तेमनी मंडळीनुं लग्न स्वर्गमां थवानुं छे, एम छतां लग्न भोजन तो पृथ्वी उपर थवानुं छे। लूक अनुसार शुभ संदेशमांना ईश्वरना वचनो मारी मान्यताने आधारभूत ठरावे छे। चेतवणीओ आपती वखते अने उदाहरणो आपता प्रभु ईसु ख्रिस्त लूक अनुसार जे शुभ संदेश छे एना 12मा अध्यायनी 35 अने 36 कलमोमां कहे छे के लग्न समारंभमां गयेला शेठनी राह जोई रहेला नौकरोनी माफक तमे तमारी कमरो कसीने अने तमारा दीवा सळगावीने तैयार रहो। જ્યારે સેટ આવે છે અને બારણું ખટખટાવે છે ત્યારે તેઓ તરત જ તેને માટે બારણું ખોલે છે। તમે જોયું મિત્ર, લગ્ન થઈ ગયું છે અને પત્ની વરરાજા સાથે છે। દેખીતું જ છે કે જો વરરાજા લગ્ન વિધિ પતાવીને આવે તો તેની પત્ની તેની સાથે હોય જ હોય। કોઈ પુરુષ એકલો એકલો મધુરજની માણી શકે નહીં, માણી શકે, એની પત્ની એની સાથે હોય જ। અને એટલે મિત્ર, 10 કન્યાઓના ઉદાહરણમાં વરરાજા તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની પત્ની રૂપી મંડળીની સાથે લઈને પધારે છે અને પૃથ્વી પરના વિશ્વાસીઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની વાટ જુએ છે। પૃથ્વી ઉપર જ્યારે ભારે સતાવણીના વર્ષો પસાર થતા હશે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની પત્ની રૂપી મંડળી સાથે સ્વર્ગમાં હશે। પછી 57 વર્ષો બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની મંડળી સાથે પૃથ્વી ઉપર પાછા ફરશે। આગળ 2-4 કલમો જોઈએ તો લખવામાં આવ્યું છે, તેઓમાં 5 મૂર્ખી હતી અને 5 સમજદાર હતી। મૂર્ખ કન્યાઓએ પોતાના દીવા તો સાથે લીધા પણ વધારાનું તેલ સાથે લીધું નહીં। જ્યારે સમજદાર કન્યાઓએ પોતાના દીવાઓને સાથે પૂરતું તેલ કુપ્પીઓમાં લઈ લીધું। વરરાજાને આવતા મોડું થઈ ગયું તેથી કન્યાઓ ઝોકા ખાવા લાગી અને છેવટે ઊંઘી ગઈ। હવે તેલ એ ઈશ્વરના આત્માનું નિરૂપણ કરે છે, એટલે કે તેલ ઈશ્વર પવિત્ર આત્માનું સૂચન કરે છે। ઈસુ ખ્રિસ્તના પ્રથમ આગમન વખતે જેવા દંભી લોકો હતા ને એવા જ ઈસુ ખ્રિસ્તના પુનરાગમન સમયે પણ હશે એનું અહીંયા સૂચન થાય છે। ઈસુ ખ્રિસ્ત તેમને દંભી કહે છે, પાખંડી કહે છે, એવા લોકો પાસે દીવા તો હશે પણ એમાં તેલ નહીં હોય। આગળ આપણે 5-13 કલમો જોઈએ તો લખ્યું છે, વરરાજાને આવતા મોડું થઈ ગયું તેથી જ કન્યાઓ ઝોકા ખાવા લાગી અને છેવટે ઊંઘી ગઈ। મધરાતના સમયે પોકાર પડ્યો, વરરાજા આવી ગયા છે, તેમને મળવાને માટે આવો। 10 કન્યાઓ જાગી ગઈ અને પોતાના દીવા સળગાવ્યા। ત્યાર પછી મૂર્ખ કન્યાઓએ સમજદાર કન્યાઓને કહ્યું કે તમારી પાસે જે તેલ છે તેમાંથી થોડું અમને આપો, કારણ અમારા દીવા ઓલવાઈ જાય છે। સમજદાર કન્યાઓએ જવાબ આપ્યો કે ના ભાઈ, આપણા બધાને માટે પૂરતું થઈ રહે એટલું તેલ નથી, બજારમાં જાઓ અને તમારે માટે ખરીદી લાવો। તેથી મૂર્ખ કન્યાઓ બજારમાં તેલ ખરીદવા ગઈ, એવામાં વરરાજા આવ્યા। જે 5 કન્યાઓ તૈયાર હતી તે વરરાજા સાથે લગ્ન જમણમાં ગઈ અને બારણું બંધ કરી દેવામાં આવ્યું। પાછળથી બીજી કન્યાઓ પણ આવી પહોંચી, તેઓએ બૂમ પાડી, પ્રભુ પ્રભુ અમારા માટે બારણું ઉઘાડો, પણ વરરાજાએ જવાબ આપ્યો, હું તમને ઓળખતો જ નથી। ઈસુએ સાર આપતા કહ્યું, સાવધ રહો કારણ તે દિવસ કે ઘડીની તમને ખબર નથી। મિત્ર, 13મી કલમ ફરીથી સાંભળો, ઈસુએ સાર આપતા કહ્યું કે સાવધ રહો કારણ કે તે દિવસ કે ઘડીની તમને ખબર નથી। ઈસુ ખ્રિસ્ત 10 કન્યાઓના દ્રષ્ટાંતનો સાર અહીંયા 13મી કલમમાં આપે છે, સાવધ રહો કારણ કે એ દિવસ કે એ ઘડીની તમને ખબર નથી। ઈસુ ખ્રિસ્ત આ દ્રષ્ટાંત દ્વારા ઇઝરાયેલી પ્રજાને જણાવે છે કે મારા બીજા આગમન વિશેની ઘડી અને સમયો વિશે તમારે સાવધ રહેવાની જરૂર છે। આ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ કરતી મંડળી તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે સ્વર્ગમાં ઊંચકાઈ ગઈ હશે। આ પૃથ્વી ઉપર મહાવિપત્તિ કાળના 7 વર્ષનો સમયગાળો ત્યારે તો ચાલતો હશે ને ત્યારે ઈશ્વર દ્વારા પસંદગી પામેલી ઇઝરાયેલી પ્રજાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન માટે પ્રતીક્ષા કરવાની હશે। અને એમ છતાં 10 કન્યાઓના દ્રષ્ટાંત દ્વારા આપણને એ શિક્ષણ મળે છે મિત્ર, કે આપણે જરા પણ બેપરવાઈમાં, આળસમાં કે પછી આપણા આત્મિક જીવનમાં પીછેહટ કરવાની જરૂર નથી। આત્મિક રીતે આપણે સતત જાગૃત રહેવાની જરૂર છે। ઈસુ ખ્રિસ્ત ઉપરનો આપણો વિશ્વાસ, આપણો પ્રેમ અને આપણી આધીનતા હંમેશા તાજા જ રહેવા જોઈએ મિત્ર। 3 સેવકોનું ઉદાહરણ એ શીર્ષક નીચે હવે તમે 14 અને 15 કલમ જુઓ તો લખ્યું છે, આકાશના રાજની સરખામણી આ રીતે કરી શકાય। એક માણસ ઘર મૂકીને લાંબી મુસાફરીએ જવાનો હતો, તેણે પોતાના સેવકોને બોલાવ્યા અને તેમને મિલકતનો વહીવટ સોંપ્યો। દરેકને પોતાની આવડતના પ્રમાણમાં આપવામાં આવ્યું, એકને તેણે 50,000 રૂપિયા આપ્યા, બીજાને 20,000 અને ત્રીજાને 10,000, ત્યાર પછી તે મુસાફરીએ ગયો।
16 અને 17 કલમ જુઓ, જે સેવકને 50,000 મળ્યા હતા તેણે વેપારમાં પૈસા રોકીને બીજા 50,000નો નફો કર્યો, એ જ પ્રમાણે જે સેવકને 20,000 મળ્યા હતા તેણે બીજા 20,000નો નફો કર્યો. માલિકે પોતાના ચાકરોને જવાબદારી સોંપી અને પ્રત્યેક વ્યક્તિને પોતાની કાર્યક્ષમતા અથવા તો આવડતના પ્રમાણમાં જવાબદારી આપવામાં આવી. હવે અહીંયા પૈસાની અથવા તો રૂપિયાની જવાબદારી સોંપવામાં આવી છે. જૂના અનુવાદમાં આપણે જોઈએ તો તાલંત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એનો અર્થ પણ નાણામાં જ થાય છે, કોઈ આવડતમાં નહીં. વેપારી માલિક પોતાના ચાકરોને ધંધો ચલાવવા માટે અને ધંધામાંથી નફો થાય એ માટે પૈસા આપે છે, અને એ પણ વ્યક્તિની કાર્યક્ષમતા પ્રમાણે. 18મી કલમ શું કહે છે? પણ જે સેવકને 10,000 મળ્યા હતા તેણે જઈને જમીનમાં ખાડો ખોદ્યો અને પોતાના માલિકના પૈસા સંતાડી રાખ્યા. બે નોકરો જેમના માના એકને 50,000 બીજાને 20,000 આપવામાં આવ્યા, એ બંને અનુક્રમે 50,000 અને 20,000ની કમાણી કરી. પણ તમે જોયું, જેને 10,000 રૂપિયા મળ્યા હતા એણે શું કર્યું? 18મી કલમમાં એ ત્રીજા ચાકરનું વલણ આપણને જોવા મળે છે. એ ત્રીજા ચાકરને જે જવાબદારી સોંપવામાં આવી હતી એમાં એ બેકાળજી રહ્યો, નિષ્ક્રિય રહ્યો, આળસુ રહ્યો. બેકાળજીથી નિષ્ફળતા આવે એ કેટલી બધી દુઃખદ બાબત છે મિત્ર. 19-25 કલમોમાં લખ્યું છે, ઘણા લાંબા સમય પછી એ સેવકનો માલિક ઘેર આવ્યો. એ સેવકોનો માલિક ઘેર આવ્યો અને તેઓની પાસે હિસાબ લીધો. જે સેવકને 50,000 મળ્યા હતા તેણે આવીને બીજા 50,000 પણ આપ્યા. તેણે કહ્યું કે સાહેબ, તમે મને 50,000 આપ્યા હતા પણ તેમાંથી મેં બીજા 50,000નો નફો કર્યો છે. માલિકે કહ્યું, શાબાશ સારા અને વફાદાર સેવક, તું નાની બાબતમાં વિશ્વાસુ રહ્યો છે, તેથી હું તને મોટા કામ સોંપીશ, તારા માલિકના આનંદમાં ભાગીદાર થા. ત્યાર પછી જે સેવકને 20,000 આપવામાં આવ્યા હતા તે આવ્યો અને કહ્યું કે સાહેબ, તમે મને 20,000 આપ્યા હતા પણ તેમાંથી મેં બીજા 20,000નો નફો કર્યો છે. માલિકે કહ્યું કે શાબાશ સારા તથા વફાદાર સેવક, તું નાની બાબતમાં વિશ્વાસુ રહ્યો છે, તેથી હું તને મોટા કામ સોંપીશ, તારા માલિકના આનંદમાં ભાગીદાર થા. હવે 24 અને 25 કલમ જુઓ. ત્યાર પછી જે સેવકને 10,000 આપવામાં આવ્યા હતા તે આવ્યો અને કહ્યું કે સાહેબ, મને ખબર છે કે તમે કડક માણસ છો, જ્યાં તમે વાવ્યું નથી ત્યાંથી કાપણી કરો છો અને જ્યાં ઉણપ્યું નથી ત્યાંથી અનાજ એકઠું કરો છો, તેથી મને બીક લાગી અને મેં જમીનમાં ખાડો ખોદીને તમારા પૈસા સંતાડી દીધા. લો તમારા પૈસા. જે લોકો વિશ્વાસુ અને વફાદાર હતા એમનું એમના માલિક પ્રત્યેનું વલણ તમે જોયું કેવું છે, અને જે અવિશ્વાસુ આળસુ માણસ હતો, બેજવાબદાર હતો, એનું વલણ કેવું છે? માલિક પ્રત્યેનું એનું વલણ નકારાત્મક છે, કામ પ્રત્યેનું પણ એનું વલણ નકારાત્મક. પરિણામે એનો માલિક પણ એનું શું કરે છે એ જુઓ. 26-30 કલમોમાં માલિકે કહ્યું, અરે દુષ્ટ આળસુના પીર, તને ખબર હતી કે જ્યાં મેં વાવ્યું નથી ત્યાંથી હું કાપણી કરું છું અને જ્યાં મેં ઉણપ્યું નથી ત્યાંથી હું અનાજ એકઠું કરું છું, તો પછી તારે મારા પૈસા વ્યાજે તો મૂકવા જોઈતા હતા, તેથી જ્યારે હું પાછો આવ્યો ત્યારે વ્યાજ સાથે તો તે મને પાછા મળ્યા હોત ને, તો હવે તેની પાસે જે પૈસા છે તે લઈ લો અને તેની પાસે 1,00,000 છે તેને આપો, કારણ જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે અને તેની પાસેથી પુષ્કળ થશે, પણ જેની પાસે કંઈ નફો નથી તેની પાસે જે થોડું છે તે પણ લઈ લેવામાં આવશે. આ આળસુના પીરને બહારના અંધકારમાં નાખી દો, ત્યાં તે વિલાપ કરશે ને દાંત કટકટાવશે. હવે મિત્ર, આ ઉદાહરણમાં એક મહાન સિદ્ધાંત આપણને જોવા મળે છે, આપણા માટે બહુ જ મહત્વનો છે. આ ઉદાહરણમાં આપણ સર્વને એ હકીકત જાહેર કરવામાં આવી છે કે આપણે ઈશ્વર પિતાની સમક્ષ આપણા જીવનોનો હિસાબ આપવા માટે ઊભા રહેવાનું છે. ઈશ્વરે આપણને જે કંઈ સોંપ્યું છે એનો વિગતવાર હિસાબ આપણે ઈશ્વરને આપવો પડવાનો છે, અને ઈશ્વર પિતા આપણને શું કર્યું, કેટલું કર્યું એ વિશે પ્રશ્ન પૂછવાના નથી, પણ કેવી રીતે અને કેટલા વિશ્વાસુ ઈશ્વરને રહીને આપણે કાર્ય પૂર્ણ કર્યું એ વિશે પ્રશ્ન પૂછશે. ઈશ્વરે સોંપેલી જવાબદારી પ્રત્યેની વફાદારી અને કાળજી બહુ જ મહત્વની છે મિત્ર, અને એ વખતે ઈશ્વર પિતા સમક્ષ કોઈ જ બહાનું ચાલી શકશે નહીં, કોઈ છેતરપિંડી કામમાં લાગશે નહીં. ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર વ્યક્તિને માટે બે બાબતો અત્યંત મહત્વની છે. પહેલી બાબત, ઈશ્વર પિતા તમારી પાસે શું કરાવવા માગે છે તે.
અને તેમણે તમને શી જવાબદારી સોંપી છે તે, અને એ પછી બીજી બાબત છે, તમને જે જવાબદારી સોંપવામાં આવી છે એમાં તમે વફાદાર રહો, એમાં તમે વફાદાર રહો. મિત્ર, મારા અંતરની તમારા માટે ઈશ્વર પિતાને એ જ પ્રાર્થના છે કે ઈશ્વર પિતા તમારી પાસે જે કરાવવા માગે છે એ જવાબદારી તમે બહુ જ નિષ્ઠાપૂર્વક ઈશ્વરને આધીન રહીને અદા કરો. અને બીજી બાબત, તમને જે સોંપવામાં આવ્યું છે તેમાં તમે ઈશ્વર પિતાને વફાદાર રહો. વહાલા દર્શક મિત્રો, આજનો અભ્યાસ તમારા માટે કેટલો મહત્વપૂર્ણ રહ્યો હશે તે અંગે તમે અમને જાણ કરશો. આજે આપણે જોયું કે 10 કુમારિકાઓનું દ્રષ્ટાંત તે મંડળીઓ વિશે નહીં પરંતુ ઇસ્રાયેલ રાષ્ટ્ર વિશે છે. તાલંતોનું દ્રષ્ટાંત સેવકની વિશ્વાસ યોગ્યતાનું પરીક્ષણ કરે છે. વાલા મિત્રો, દીવામાંનું તેલ તે આત્માને પ્રગટ કરે છે. આપણી ઓળખ પવિત્ર આત્માના ભરપૂરીપણાથી થાય છે. આત્માથી ભરપૂર એક વિશ્વાસી હંમેશા વચનના આધાર ઉપર ચાલે છે અને ખ્રિસ્તમાં વૃદ્ધિ પામવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ કારણસર તે પાપમાં પડી જાય છે તો તે પુનઃ ઈશ્વરની આગળ પસ્તાવ કરે છે અને પવિત્રતાની શોધ કરે છે. જેવી રીતે દાઉદ રાજા ગીતશાસ્ત્ર 51:10-12 લખે છે, હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર અને મારા આત્માને નવો અને દ્રઢ કર. તારી સમ્મુખથી મને કાઢી મૂકતો નહીં અને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહીં. તારા તારાનો હર્ષ મને પાછો આપ અને ઉદાર આત્માએ કરીને મને નિભાવી રાખ. વાલા મિત્રો, ઈશ્વરને ઓળખનાર એક વ્યક્તિ કદી ઈશ્વરથી અલગ રહી શકતી નથી. જો તમે ઈશ્વરના આત્માનો સ્વાદ ચાખી લીધો છે તો તમે કદી પણ પાપમાં જીવન વ્યતીત કરી શકતા નથી. બીજી વાત કે ઈશ્વરે આપણને તેમનું રાજ્ય ફેલાવવાની જવાબદારી સોંપી છે. ઈશ્વરે આપણને જે યોગ્યતા આપી છે તે તો ઈશ્વરનું વરદાન છે, જેનો ઉપયોગ ઈશ્વરના રાજ્યની સેવા કરવા અને વૃદ્ધિ કરવા માટે કરવો જોઈએ. મિત્રો, આપણા જીવનનું પ્રથમ લક્ષ્ય એ હોવું જોઈએ કે આપણે એ જાણીએ કે ઈશ્વરે આપણને કઈ યોગ્યતા આપી છે. તે જાણ્યા પછી આપણે તે યોગ્યતાઓનો ઉપયોગ તેમના રાજ્ય માટે, લોકોને ઈશ્વરનું વચન સંભળાવવા માટે અને તેમને અનંત જીવનમાં લાવવા માટે કરવો જોઈએ. મિત્રો, આપણા બધા માટે આ એક મોટો પડકાર છે. જ્યારે આપણા સ્વામી આપણી પાસે હિસાબ માંગશે ત્યારે આપણી પાસે તેમને આપવા માટે કંઈક હશે. ઈશ્વર આપણા બધાની સહાય કરો કે આપણે તેમની સામે ખાલી હાથે ના જઈએ. વાલા મિત્રો, આપણે જીવનના અંત સમયે પ્રભુ ઈસુની સન્મુખ આ શબ્દો સાંભળવા પ્રયત્નશીલ રહીએ. સારા તથા વિશ્વાસુ ચાકર, હવે પછીના પ્રસારણમાં આપની સાથે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી ઈશ્વરને તમે વિશ્વાસયોગ્ય રહો. આમેન. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.